राजूला शहर में निःशुल्क डायलिसिस सेंटर तेमज जनरल ओपीडी सेंटर परम पूज्य मोरारी बापूना हस्ते लोकार्पण करवामां आव्युं। सत्य प्रेम करुणा विश्व वंदनीय श्री मोरारी बापू अने ठवी आश्रम थी पधारेला श्री धनसुखनाथ बापूना वरद हस्ते आज रोज राजूला शहर आंगणे निःशुल्क डायलिसिस सेंटर अने ओपीडी नो शुभारंभ करायो। डायलिसिस तेमज ओपीडी सेंटर जे तद्दन निःशुल्क सुविधा जे राजूला शहर में सर्वप्रथमवार शुरुआत जे सेंटर नो उद्घाटन पूज्य मोरारी बापूना वरद हस्ते करवामां आव्युं हतुं। सवारे 10 वाग्ये शुभारंभ करवामां आवेल। राजूला जाफराबाद तेमज खांभा आ 3 विस्तार में किडनीना दर्दीओने सारवार माटे डायलिसिसनी व्यवस्था आ विस्तार में न होवाथी आ दर्दीओने खूब ज दूर सुधी खानगी हॉस्पिटलों में सारवार लेवा जवानुं मोंघुं पड़तुं होवाना कारणे तेमज वाहनोना खर्चा पण मोंघा पड़ता होय तेवा समये राजूलामां श्री रामकृष्ण आरोग्य सेवा संस्था ट्रस्ट तेमज पार्थ डायलिसिस सेंटर अने ओपीडी सेवा शुभारंभ 2/4/2019 संस्थानो शुभारंभ करवामां आव्यो हतो। आ कार्यने सफळ बनावा माटे साधु संत अने विस्तारना राजूला खांभा जाफराबाद धारासभ्य श्री अमरीशभाई डेर लोक साहित्य मायाभाई आहिर बाबूभाई राम अने एपीएम टर्मिनल सिंटेक्स कंपनी तेमज LNT कंपनीना उच्च अधिकारी उपस्थित रह्या हता। पूज्य बापूए पोताना वक्तव्यमां जणावेल के आरोग्यनी बाबतमां हुं राजूला शहर साथे ज छुं ने राजूला साथे मारो जूनो लागणीनो संबंध छे ने आ प्रथम चरण छे, हजू आगळ भव्य अद्यतन हॉस्पिटल बनावानी छे तेवुं अंतमां तेमणे जणाव्युं हतुं। एक नम्र प्रयासना भाग रूपे पूज्य બાપુના આશીર્વાદથી પૂજ્ય સંતોના આશીર્વાદથી આ જે કાંઈ થઈ રહ્યું છે એ આપણા બધા માટે એ ગૌરવની વાત છે। ભૂતકાળથી જ કંઈક કરવા માટેની વાત હતી ત્યારે પૂજ્ય બાપુના સવિશેષ આશીર્વાદ મળ્યા અને આજે જે કાંઈ પ્રથમ ચરણમાં જે થઈ રહ્યું છે એ સૌને પૂજ્ય બાપુને પૂજ્ય સંતોને આભારી છે અને આવા સમયે હું પૂજ્ય બાપુ સહિત આપ સૌને અહીંયા સહર્ષ આવકારું છું। પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ, પૂજ્ય ધનસુખનાથ બાપુના ચરણોમાં પ્રણામ, મહામંડલેશ્વર વસંત બાપુ, ઠેઠ કાશી બનારસથી પધારેલ સત્વા બાબા, દેર સાહેબ, તમામ ષષ્ઠીશ્રીઓ, રાજુલાના તમામ ડોક્ટરો, સામે બેઠેલા વડીલો, માતાઓ, બહેનો અને બાળકો, મહેશભાઈ હું કહેતો હતો કે પ્રોગ્રામમાં બોલવું હોય તો એ થોડું ઓલું લાગે, પણ બાપુની હાજરીમાં બે શબ્દ બોલવા છે કે માણસ જેમ જેમ મોટો થતો જાય પૈસા કઈ રીતે આર્થિક રીતે એક નથી સમજાતું કે મોટો થતો જાય છે કે મૂંઝાતો જાય છે। જે રોડ ઉપર કામ કરતા હોય એ આપણી કરતા 2 રોટલા વધારે ખાય છે, આપણી કરતા 2 કલાક નીંદર વધારે કરે છે, આપણી કરતા એના છોકરા તંદુરસ્ત હોય છે, આપણી કરતા એનું શરીર તંદુરસ્ત હોય છે, એને જિંદગીમાં કોઈ દી ડાયાલિસિસ કે ડાયાબિટીસ એ લાગતું નથી, અને જેમ આપણે મોટા થતા જઈએ એમાં બધું આપણી પાસે આવતું જાય છે, તો વાસ્તવિકતામાં સુખી કોણ છે? સુખી એ જ છે જે શ્રદ્ધાવાળો માણસ છે, જે ભરોસાવાળો માણસ છે, કોઈક સદગુરુની નીચે છે। બાકી આ રૂપિયો બધી વ્યવસ્થા છે માણસ પાસે, દાખલા તરીકે કોઈ ભાઈ આવે મારી પાસે કે માયાભાઈ મારો પ્રોગ્રામ રાખવો છે, તારીખ આપે નક્કી થઈ જાય, એટલે 50,000 રૂપિયા મને એડવાન્સ દેતો જાય, જે પ્રોગ્રામની વાર છે પણ એમ કે 50,000 તમને એડવાન્સ આપું છું, એટલે એવું કોઈ દી ન સમજવું કે આ 50,000 એ એડવાન્સ દેતો જો મૂળ આપણને બાંધી લીધા કે અમે 50,000 દઈ લેવા, હવે એના દાદાથી ના ન પડાય, મૂળ તકલીફા હોય, એટલે એ 50,000 હું રાખો, એ 50,000 જેવા મારી પાસે આવ્યા એ 50,000 મારી પાસે મહેશભાઈ માગતા, એટલે મેં એ 50,000 મહેશભાઈ મોકલાવી દીધા, મહેશભાઈ પાસે શેફા દાદા માગતા એને શેફા દાદાને મોકલી દીધા, શેફા દાદાની પાસે હિતા દાદા માગતા હતા એ હિતા દાદાને મોકલી દીધા, હિતા દાદા પાસે અમરીશભાઈ માગતા હતા એને મોકલી દીધા, અમરીશભાઈ પાસે હું માગતો હતો એ પાછા મારી પાસે આવ્યા, જેવા મારી પાસે આવ્યા ત્યાં ઓલો પ્રોગ્રામ વાળો આવ્યો
કે ભાઈ પેલો પ્રોગ્રામ કેન્સલ થયો છે, લાવો અમારા 50,000 પાછા, 50,000 ઈ લઈને વયો ગયો, આ 50,000 5,00,000 નું કામ કરીને વયો ગયો, આપણો વહેમ હતો માગતા હતા, મૂળ ભૂવવાની હિંમત નહોતી, પણ ઈ 50,000 માયાભાઈ આવા કામમાં લગાડી દીધા, તો માયાએ જીવત ત્યાં સુધી ઈ 50,000 ની યાદી રહી જાય. બાકી બધાની વ્યવસ્થા જ માણસો કરે છે, કોઈ કોઈ કેવી રીતે જીવે છે એ નક્કી નથી થતું, પણ આવું જયારે કાર્ય અને પૂજ્ય બાપુની હાજરીમાં અને આવું જયારે થયું છે અને ડાયાલિસિસ નું ગુજરાતી હું થયું, મહેશભાઈ પૂછતો હતો, મૂળ હરખું કરવું, સાફ કરવું, એમ સમાજમાં આવું કાયમ સારું ડાયાલિસિસ થયા કરે, શરીરનું ન થાય સમાજનું થાય એવી પ્રાર્થના સાથે વિનો છું. અસ્તુ જય શ્રી.